નમસ્કાર બિગ ડિબેટ સાથે હું છું ખ્યાતિ. બેલ્જિયમમાં થયેલા બ્લાસ્ટ અંગે આજે આપણે કરીશું વાત. એરપોર્ટ પરથી જે હુમલો થયો એરપોર્ટ પર અને ત્યારબાદ જે શખ્સોને ઝડપાવવામાં આવ્યા છે, આ શખ્સ કોણ હતા, શું ખરેખર તેઓએ હુમલો કર્યો છે, ત્યારબાદ વિદેશ મંત્રાલય સતર્ક બન્યું છે કે કેમ, આ તમામ મુદ્દાઓને લઈને કરીશું આજે ખાસ ચર્ચા આતંકની દહેશતમાં. આતંકની દહેશત, જી હા, આતંક આતંક આ શબ્દ સાંભળતા જ ક્યાંક રૂવાટા ઉભા થઈ જાય છે. જ્યારે ઘટના બની બેલ્જિયમના બ્રેસલેસ એરપોર્ટ ખાતે, ત્યારે કેટલાય જ્યાં મુસાફરો ત્યાં ઉપસ્થિત હતા, યાત્રાળુ ઉપસ્થિત હતા, તેમના પણ જીવ તાળવે ચોટી ગયા હતા. તેને જ લઈને ચર્ચા કરીએ, આખરે બ્લાસ્ટ બાદ કેવી રીતે ત્યાં થઈ રહી છે તજવીજ, કેવી રીતે આરોપીઓને પકડવાની હાથ ધરાઈ રહી છે તજવીજ. અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં સંરક્ષણ નિષ્ણાંત ઉપેન્દ્ર પાઠકજી, સાથે જ અમારી જોડે પત્રકાર સરસ્વતી ચંદ્ર આચાર્ય અને સુરતથી ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજીભાઈ માવાણી પણ અમારી સાથે ઉપસ્થિત છે. આપ ત્રણેયનું ઈટીવી ન્યૂઝ સ્ટુડિયોમાં સ્વાગત છે. સૌથી પહેલા ઉપેન્દ્રજી, હું આપને પૂછવા માંગી છું, આતંકનો શબ્દ આવતા જ ક્યાંક રૂવાડા ઉભા થઈ જાય છે, પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારબાદ સવાલો ઘણા બધા ઉભા થાય છે, પણ જવાબ નથી મળતો. શું કહેશો આ હુમલાને લઈને? આ હુમલો છે કે ઇટ વોઝ ઓન ધ કાર્ડ્સ, ઇંગ્લિશમાં કહેવાય, કારણ કે બે મહિના પહેલા ફ્રાન્સમાં જે હુમલો થયો હતો, કે હુમલાનું જે માસ્ટર માઇન્ડ હતું અને એની સાથે જે ગેંગ હતી, એ જ્યારે ફ્રાન્સની જે ઇન્વેસ્ટિગેશન એજન્સી ચેક કરી હતી ત્યારે ખબર પડી કે બ્રુસેલ્સની આસપાસ અથવા તો બેલ્જિયમ, જે નાનકડો દેશ છે યુરોપનો, ત્યાં આ લોકોનું એક આખું આતંકવાદીઓનું હબ ઊભું થયું છે. હવે આપણે જો બેકગ્રાઉન્ડમાં જોઈએ તો યુરોપના જે દેશ છે ત્યાં ટ્રાન્સપરન્સ ડેમોક્રેસી છે, ડેમોક્રેસી બહુ વધારે પડતી છે, અને આ આતંકવાદનો જ્યાં સુધી સવાલ છે, આ એક ભલમનસાઈનો આતંકવાદીઓ બહુ જ દુરુપયોગ કરી રહ્યા છે. બીજું, આ જે ડેમોક્રેસી છે એની સાથે યુરોપે જે ઇકોનોમિક કમિશન કર્યું છે એનાથી શું થયું છે કે બધા જે યુરોપના જુદા જુદા દેશ છે એ બધા ભેગા છે, એટલે એ લોકોની આખી બોર્ડર જે છે એ બોર્ડર જ નથી, એટલે ઇટ ઇઝ અ બોર્ડરલેસ યુરોપ. ઓકે. અને જે ટ્રાન્સપરન્સ ડેમોક્રેસીને લીધે અને હ્યુમન રાઇટ્સને લીધે યુરોપમાં, ખાસ કરીને જે અલ બગદાદીનું ઇરાક અને સિરિયામાં જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે એને લીધે ફેમિલીઝ છે, મુસ્લિમ ફેમિલીઝ બેઝિકલી લાખોની જે માઇગ્રેટ કરી ગઈ છે યુરોપમાં, એટલે યુરોપના ઘણા દેશોમાં આ માઇગ્રેશન જે ગયું છે. આપે જે વાત કરી ભલમનશાહીનો ક્યાંક અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે, સરસ્વતી ચંદ્રજી મારો સવાલ આપને છે, આ ભલમનશાહીનો ઉપયોગ આતંકવાદીઓ આવો લાભ લઈ જાય એ કેટલી હદે વ્યાજબી છે? લોકશાહી દેશો એ દેશો છે કે જ્યાં નિયમો હોય છે, માનવ અધિકારો હોય છે, અને સામે લડનાર આતંકવાદીઓ એ છે કે જે કોઈ નીતિ નિયમો માનતા નથી, એમના પ્રત્યે જેટલી દયા દાખવવામાં આવે એનો એ દુરુપયોગ કરવાનો છે. યુરોપે એક ઉત્તમ ઉદાહરણ માનવ ગરિમાનું પૂરું પાડ્યું કે જ્યારે એણે મિડલ ઇસ્ટના લાખોની સંખ્યામાં આવતા શરણાર્થીઓને આશ્રય આપ્યો, અને આપણે સૌએ એને બિરદાવવું જોઈએ, પરંતુ સાથે સાથે એવા કેટલાક તત્વો પણ શક્ય છે કે ઘૂસી ગયા હોય કે જે આતંક ફેલાવે અને આ દયાનો દુરુપયોગ કરે, તો એની સામે યુરોપે, જેમ એકીકૃત યુરોપ કર્નલ સાહેબે કહ્યું, એનો જે સફળ બિઝનેસ મોડેલ એમણે અપનાવ્યું છે એનું સુરક્ષાનું મોડેલ પણ અપનાવવું પડે, અને એ મોડેલ છે નાટોનું મોડેલ. બીજા વિશ્વયુદ્ધના અંત પછી નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન અંતર્ગત યુરોપના તમામ દેશો ભેગા થયા અને એમણે એક સેના બનાવી કે યુરોપના કોઈ પણ દેશ ઉપર જો બહારનો દેશ આક્રમણ કરે તો નાટોની સેના સંયુક્ત પ્રતિકાર કરશે, બધા જ યુરોપના દેશો દુશ્મન દેશ સામે એક થઈને લડશે. અને હવે એ સમય આવી ગયો છે કે આતંકવાદને યુરોપ પર હુમલો કરનાર દેશ ગણીને, તત્વ ગણીને કેટલાક આતંકીઓ પણ આની સાથે ઘૂસી ગયા હશે, કારણ કે જે હમણાં જ વાત આવી ડેમોક્રેસી છે, સાથે સાથે બધા લોકોને આવકારવામાં આવે છે, દુરુપયોગ ચોક્કસથી થાય છે, પણ જાણે કે આતંકવાદીઓ ઘૂસી ગયા છે, ખાસ સીરિયાથી જે આઈએસની જે આપણે જોઈએ છે યુદ્ધ ચાલી રહ્યું છે, સીરિયાથી બેલ્જિયમની અંદર કેટલા આતંકવાદીઓ ઘૂસ્યા છે તે જાણ હોવા છતાં પણ સુરક્ષાનો અભાવ ખૂબ જ મોટો અહીંયા દેખાઈ રહ્યો છે. સંરક્ષણ ક્ષેત્રે કહેવત છે કે ઇફ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ ધ પીસ બી પ્રિપેર્ડ ફોર ધ બેટલ. સતત મજબૂત રીતે નાગરિકોએ અને સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓ કરતા રહેવી પડે છે. આતંકવાદનો મુકાબલો કરવા માટે દરેક લોકશાહીના દેશની વ્યક્તિએ પોતાના કેટલાક મૂળભૂત માનવ અધિકારનો પણ સ્વેચ્છાએ ત્યાગ તૈયાર કરવા તત્પર રહેવું પડે છે. દરેક બેરિકેડ પર
તપાસ કરવામાં આવે, રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર તમને બે વાર વધારે ચકાસવામાં આવે તો ઘરેથી અડધો કલાક વહેલા નીકળવું પડે, શાંત દિમાગ રાખી અને તપાસ એજન્સીઓને સહકાર આપવો પડે, આ તમામ બાબતો માટે તૈયાર રહેવું પડશે. અને જ્યાં સુધી યુરોપને લાગે વળગે છે ત્યાં સુધી એ લોકો હાઈટેક છે, દરેક સ્ટ્રીટ પર દરેક જગ્યાએ એમની પાસે કેમેરાઝ હોય છે. પરંતુ આ પ્રકારનું આતંકવાદ સામેનું યુદ્ધ લડવા માટે કદાચ એ લોકો ગુજરાતીઓ રહે છે, આવા હુમલાઓ જયારે વારંવાર બનતા હોય છે તો તેનાથી ગુજરાતીઓને ખાસ કરીને શું ઇફેક્ટ પહોંચતી હોય છે એન્ડવોપ માં રહેતા ગુજરાતીઓને? દામજીભાઈ, જી ખ્યાતિજી, એન્ટવર્પમાં મોટાભાગે ગુજરાતી હીરાના વેપારીઓ રહે છે અને હમણાં જ તાજેતરમાં જે હુમલો થયો એને લઈને હંગામી ધોરણે એટલે કે ટેમ્પરરી ક્ષણિક ભયનું વાતાવરણ વેપારીઓમાં ફેલાય એ સ્વાભાવિક બાબત છે. સુરતથી પણ કેટલાક વેપારીઓ ત્યાં હતા અને થોડા જ સમયના અંતરે એઓ ત્યાંથી સલામત નીકળી ગયા હતા અને આને લઈને વેપારીઓની અંદર થોડું ભયનું વાતાવરણ ફેલાયેલું ચોક્કસ કહી શકાય. પણ લાંબા ગાળે દૂરોગામી અસર આની ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર અસર ન પડે, કારણ કે ભારતમાં પણ આનાથી આપણે આવા હુમલાઓથી ટેવાયેલા છીએ. જી આ સવાલ છે, જે પ્રમાણે કહી રહ્યા છે ઉપેન્દ્રજી આ ભાઈ કે ભારતમાં આતંકવાદી હુમલાથી ટેવાયેલા છે, મીન્સ ઇટ મીન્સ આપનું જે કહેવું છે ક્યાંક અહીં વ્યર્થ માનવામાં આવે, ભારત પર એવા હુમલા કયા થઈ રહ્યા છે? ઉપેન્દ્રજી આ વાતને લઈને આપ શું કહેશો? ખાસ તો સાચી વાત કહી, આપણે લગભગ 40 વર્ષથી આતંકવાદનો હુમલો કરીએ છીએ અને મોટાભાગના આતંકવાદી હુમલા જે છે એમ કે મુંબઈમાં થયા, ગુજરાતમાં અમદાવાદમાં થયા, ત્યાર પછી દિલ્હીમાં થયા અને જે એન્ડ કેમાં તો લગભગ રોજ બીજે ત્રીજે દિવસે થયા કરે છે. એટલે એમણે બરાબર કહ્યું છે કે આપણે ટેવાઈ ગયા છે અને આતંકવાદીઓનો મૂળ હેતુ ભય, બધા લોકોમાં ભય કરવાનો હોય છે. માફ કરજો, એમણે જણાવ્યું કે ગુજરાતીઓ ટેવાઈ ગયેલા છે. ગુજરાતની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો એવા કોઈ હુમલાથી ગુજરાતીઓ ટેવાયેલા હોય તેવું માનવામાં નથી આવી રહ્યું. એ તમારી વાત સાચી છે કે ગુજરાતીઓ ટેવાયેલા નથી, ખાસ કરીને અમદાવાદના લોકો કહી શકાય કે ટેવાયેલા છે, કારણ કે અમદાવાદમાં જેમ કે અક્ષરધામ છે અને એવી રીતે બીજી વાત જે બે વાર હુમલા થયા હતા એટલે હજુ કહી શકાય કે અમદાવાદીઓ હુમલા ઉગ્રવાદીઓના હુમલાથી ટેવાયેલા છે, ગુજરાતીઓ હજુ ટેવાયેલા નથી. તમારી વાત બરાબર સાચી છે. પણ આપણે એવું જોઈએ કે ભારતના જે લોકો છે જનરલી એ મીડિયાનું જે ધ્યાન રાખે છે કે આપણે લગભગ 40 વર્ષથી ઉગ્રવાદનો સામનો કર્યો છે. સૌથી પહેલા પંજાબમાં ઉગ્રવાદ હતો અને ત્યાર પછી ધીરે ધીરે હવે ઓલ ઇન્ડિયા લેવલ પર જ ઉગ્રવાદનો સમજીએ કે પગ પેસારો થઈ ગયો છે અને આપણી સરકાર અને સુરક્ષા એજન્સીઓ એના માટે તમામ પગલાં લઈ રહી છે. જી, સુરક્ષા એજન્સીઓને લઈને પણ હજુ ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે, ખાસ વિદેશ મંત્રાલય પર સવાલ ઉભા થઈ રહ્યા છે, આપણે તેને લઈને પણ વાત કરીશું. દામજીભાઈની સાથે પણ વાત કરીએ. દામજીભાઈ, આપનું શું કહેવું છે આ અંગે? ગુજરાતીઓ ટેવાયેલા એવું નથી, કારણ કે મુંબઈમાં જે ટ્રેનમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને મુંબઈના જે ડાયમંડ માર્કેટની અંદર જે હુમલા થયા હતા એમાં મોટે ભાગે ગુજરાતીઓ હતા, કારણ કે આ ઇન્ડસ્ટ્રી સાથે મોટે ભાગે ગુજરાતીઓ જોડાયેલા છે એટલે ગુજરાતીઓ પણ આનાથી ટેવાયેલા એમ કહી શકાય. પરંતુ આપણે તો સલામતીની વાત કરીએ છીએ અને સલામતી આપણને જોઈએ છે એટલે આગામી 30 તારીખે આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ પણ ત્યાં બેલ્જિયમમાં જઈ રહ્યા છે અને અમારા ડાયમંડના મોટાભાગના વેપારીઓ ત્યાં એમને મળવાના છે અને તેઓ પણ આ વિશે ચર્ચા કરવાના છે. અને જેમ મુંબઈથી સુરતની અંદર ગુજરાત સરકારે ખૂબ સારો એક પગલું ભર્યું છે કે મુંબઈથી સુરતની અંદર સુરત ડાયમંડ બોર્સ બની રહ્યું છે અને જબરજસ્ત પ્રતિસાદ એમને મળ્યો છે અને લગભગ 50 લાખ સ્ક્વેર ફીટનું અહીંયા બુકિંગ જોવા મળ્યું છે. અને બેલ્જિયમથી પણ આમ તો મોટે ભાગે વાત કરીએ તો સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને રશિયામાં માઇન્સ આવેલી છે અને ત્યાંથી ડાયમંડ નીકળે છે. એટલે દામજીભાઈ, અત્યારે મુખ્યત્વે સવાલ સુરક્ષાને લઈને છે. વડાપ્રધાન સાથે પણ જે મુલાકાત થવાની છે તેમાં સુરક્ષા પર ચોક્કસથી ભાર મૂકવામાં આવશે. તો આપણે આ જ મુદ્દાને લઈને આગળ વધીશું અને ચર્ચાને યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
વેલકમ બેક. આતંકની દહેશત આજ મુદ્દે અમે ચર્ચા કરી રહ્યા છે. ત્રણેય મહાનુભાવ અમારી સાથે જોડાયેલા છે. સરસ્વતી ચંદ્રજી, હું આપને પૂછવા માંગુ છું, ખાસ જે ઘટના બની છે તેને પગલે હવે સુરક્ષાને લઈને પણ વાત થઈ રહી છે, ત્યારે બ્રેસલેટની અંદર આજે હુમલો થયો છે, ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યો છે, સુરક્ષાની જો વાત કરવામાં આવે, આટલું હાઈટેક હોવા છતાં પણ સુરક્ષાનો અહીંયા અભાવ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે, શું કહેશો આંગે? અત્યારે આખું વિશ્વ ખૂબ નાનું થઈ ગયું છે ટેકનોલોજીને કારણે, અને આતંકવાદ છે એક ધંધો બની ગયો છે અને હાઈટેક ઓર્ગેનાઇઝ થઈ ગયો છે. એના આકાઓ, એના ઓપરેટ કરનારા ક્યાંય પણ દુનિયાના કોઈ છેડે બેઠા હોય, એના સ્લીપર્સ, એના એજન્ટો દુનિયામાં કોઈ પણ છેડે જઈને આતંકવાદી કૃત્યોને અંજામ આપતા હોય છે. અને આ સંજોગોમાં દુનિયામાં ક્યાંય પણ કોઈ પણ નાનો મોટો બનાવ બને, એની દરેકને નાની મોટી અસર થતી હોય છે, કેમ કે આપણે બધા એકબીજા સાથે કનેક્ટેડ છીએ અને કોઈ પણ મોટી ઘટનાની ગ્લોબલ ઇમ્પેક્ટ થતી હોય છે. અને આ સંજોગોમાં આપને હું જો લાંબા ગાળાના પરિણામો તરીકે કહું તો ભારત, જે ભારતીય ઉપખંડમાં, ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટમાં એક મહાસત્તા જેવી જવાબદારી નિભાવે છે, એને યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં સ્થાન આપવું જ પડશે. દરેક મહાસત્તાએ એકબીજાની સાથે, ખાસ કરીને સાથે મળીને કામ કરવું પડશે અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ શેર કરવા પડશે. ઇનપુટ શેર્સની જે વાત આવે છે, ઇન્ફોર્મેશન જ્યાં પૂરતી નથી મળતી, સુરક્ષાનો અભાવ અહીંયા જ્યાં જોવા મળ્યો છે, એટલે કે પાણી પહેલા પારસા માટે બાંધવામાં નથી આવતી, તેવા સવાલો ઉભા થાય છે. ઉપેન્દ્રજી, ખાસ એ પણ જાણવા મળ્યું છે કે ઇન્ફોસિસનો એક કર્મચારી ગુમ થયો હતો, બ્રેસલેટમાં જે ગઈકાલે બોમ્બ બ્લાસ્ટ થયો તેમાં બે જે એરોસ્ટેસ હતી તે ઇજાગ્રસ્ત થઈ હતી. સવારે એક એરોસ્ટેસના સમાચાર મળે છે, ત્યારબાદ ઘણો લાંબો સમય વીતી જાય છે, ત્યારબાદ ખ્યાલ આવે છે કે બીજે એક એરોસ્ટસ છે તે પણ ઘાયલ થઈ છે. એટલે કે જે સમાચારમાં વિલંબ થવું અથવા તો આ જે ઇન્ફોર્મેશન્સની જે વાત આવે છે, પૂરતી નથી મળતી અથવા તો ખૂબ લાંબો ટાઈમ જતો રહે છે, આ બધા જે રીઝન્સ છે તે ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓ છે તેમને પૂરું પ્રોત્સાહન પૂરું પાડે છે, શું કહેશો આંગે? તમારી વાત બરાબર છે, પણ જ્યારે આતંકવાદી હુમલો થાય છે ત્યારે કેવી દહેશત એક તો ફેલાઈ ગયો છે, બીજું ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ડેમેજ થઈ ગયું છે, એટલે કે તેની કમ્યુનિકેશન સિસ્ટમ પણ ઘણી જગ્યાએ ડેમેજ થઈ ગયો છે, વાયર તૂટી ગયા હોય, ટેલિફોન અને જેની સાથે સર્વર હોય એ બધા ડિસઓપરેટિવ થઈ ગયા, ડિસફંક્શનલ થઈ ગયા હોય. આવા સંજોગોમાં ઇન્ફોર્મેશન ઘણીવાર જે ન્યૂઝ એજન્સીને આવતી હોય છે એ ત્રોટક આવતી હોય છે અથવા ઘણીવાર ખોટી પણ આવે છે ઇનપુટ. એનું મેઇન રીઝન એ જ છે કે આતંકવાદને લીધે જે બોમ્બ બ્લાસ્ટ થયો એ બોમ્બ બ્લાસ્ટ કેટલો પાવરફુલ હતો એના ઉપર એની આસપાસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેમેજ થઈ ગયું હોય, તૂટી ગયું હોય, એની અસર થતી હોય છે. એટલે એને લીધે ઇન્ફોર્મેશન હંમેશા થોડી રાહ જોવી પડે, એનું વેરિફિકેશન કરવું જોઈએ બિફોર ઇટ ઇઝ પુટ ટુ મીડિયા. તમે જે વાત કરી તે બીજી જે સુરક્ષા એજન્સીઓનો સવાલ છે, 100% કરેક્ટ એક્યુરેટ સુરક્ષા એજન્સીઓને જો ઇન્ફોર્મેશન મળે તો પછી આતંકવાદીઓ એમનું કૃત્યને અંજામ આપી જ ન શકે, એના પહેલાં જ પકડાઈ જાય. એટલે આતંકવાદીઓ જ્યારે એમના કૃત્યનું અંજામ એટલા માટે આપે છે કે એ જે ટાર્ગેટ છે એ છેલ્લી ઘડી સુધી બતાવતા નથી, એમના જે સ્લીપર્સ હોય, એમના જે કરનારા ખાસ એજન્ટ હોય, એમને છેલ્લી ઘડીએ ટાર્ગેટ આપવામાં આવે છે જેથી કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ લીક ન થાય. હવે રહી ગઈ વાત સુરક્ષાની દ્રષ્ટિએ, સુરક્ષા એ એટલું મોટું ફિલ્ડ છે અત્યારના કે સુરક્ષા જોઈએ તો જેમ કે સંદેશાની સુરક્ષા છે, સિટીઝનની સુરક્ષા છે, પછી એરપોર્ટની સુરક્ષા છે, જે પણ કી એસેટ્સ જેને કહેવાય, રેલવે સ્ટેશન છે, મેટ્રો સ્ટેશન છે, અમુક ઇન્ડસ્ટ્રીયલ છે, ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન છે, ઘણા બધા. હવે આ બધાની સુરક્ષા માટે સ્પેશિયલ એજન્સી બનેલી હોય છે. વિશાળ સુરક્ષાનું જે અત્યારે આપ વાત કરી રહ્યા છો, ઝોન છે, તેની અંદર ખાસ આવી ઇન્ફોર્મેશન મળવી ખૂબ મુશ્કેલ બની જાય છે અને ત્યારે જ આવી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે. હવે વાત જયારે આપણે ગુજરાતની ખાસ કરીને જો કરવામાં આવે, જયારે આવી ઘટના બની છે, ઘણા બધા ગુજરાતીઓ પણ ત્યાં રહેતા હોય છે. આપણી સાથે દામજીભાઈ છે, એન્ટવર્પની વાત કરી કે જ્યાં મોટાભાગના જે ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા છે તેવા વેપારીઓ રહે છે. તો ખાસ દામજીભાઈ, હું આપને પૂછવા માંગુ છું, ગુજરાતીઓ જે ત્યારે ત્યાં રહેતા હોય છે ત્યારે ભારત સરકાર તરફથી આપને શું અપેક્ષાઓ હોય છે જ્યારે આવી કોઈ પણ ઘટના બને, અને ખાસ કરીને ગુજરાતની પણ? જી, હું આગળ એ જ કહેવા જઈ રહ્યો હતો કે ભાઈ, બેલ્જિયમ છે રફ ડાયમંડ નો હબ છે, માઇન્સ બીજા બધા દેશોમાં છે, અને બેલ્જિયમમાં રફનો માત્ર વેપાર માટે આપણે જઈએ છીએ. ડીટીસી કંપની જે ડીબીઆર્સ છે એમની હેડ ઓફિસ પણ લંડનની અંદર છે. તો જેમ મુંબઈથી સુરતની અંદર માર્કેટ શિફ્ટ થાય છે, એવી જ રીતે બેલ્જિયમથી પણ જો બેન્કિંગની ધિરાણ નીતિ સરળ કરવામાં આવે તો બેલ્જિયમથી પણ આ ડાયમંડ માર્કેટનું, રફ ડાયમંડ માર્કેટનું હબ સુરત થઈ શકે એમ છે. તો આ બાબતમાં હીરાના વેપારીઓ આગામી દિવસોમાં પ્રધાનમંત્રી ત્યાં જઈ રહ્યા છે, એમને રજૂઆત કરવાના છે. આ દિશામાં એક સારું પગલું આપણે લઈ શકીએ એવી તકો રહેલી છે.
ચોક્કસથી એટલે કે ક્યાંક અત્યારે જે વાત આવે છે ગુજરાતીઓને બેક ટુ પોતાના માતૃવતન પાછા લાવવાની ક્યાંક ને ક્યાંક વાત છે ચોક્કસથી પરંતુ આજે બ્રેસલેટની જે વાત છે હવે જો આગળ વધી વાત કરીએ અપડેટ વાત કરીએ આ કેસની અંદર તો બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે સમાચાર એ પણ આવ્યા હતા ત્રીજો આરોપી ઝડપાયો હતો પરંતુ તેને અત્યારે જે સમાચાર હતા તેને ફગાવી દેવામાં આવ્યા છે ત્રીજો આરોપી નથી પકડાયો એટલે સીસીટીવી ફૂટેજના આધારે એ માહિતી મળી છે કે સુસાઇડ બોમ્બર હતા તેવો ત્યારે સરસ્વતીચંદ્રજી હું આપને એ પૂછવા માંગુ છું કે સુસાઇડ બોમ્બર તરીકે ત્યારે જેવો હુમલો કરવા માટે આવી જતા હોય છે ત્યારે ખાસ સુરક્ષાના જે કર્મચારીઓ છે તેમના માટે ખૂબ મોટો સવાલ ઉભો થતો હોય છે સુસાઇડ બોમ્બર્સ જ્યારે આવતા હોય છે ત્યારે એમને રોકવા કે એમને અટકાવવા ખરેખર મુશ્કેલ હોય છે અને આ માટે તો એનું જે મૂળ કારણ હોય છે જે જેને લીધે એ સુસાઇડ બોમ્બર બન્યા હોય છે એને જડમૂળથી દૂર કરવું પડે કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ સુસાઇડ બોમ્બર બનીને આવતી હોય અને એ પાછું બીજા વેશમાં હોય સામાન્ય રીતે કોઈ ટુરિસ્ટના વેશમાં કે કોઈ એની બીજી ઓળખ હોય ત્યારે ખરેખર મુશ્કેલ બની જતું હોય છે એટલે આ બાબતમાં જ્યાં ઓરિજિનલ બેટલ ગ્રાઉન્ડ છે સિરિયા છે આઈએસઆઈએસ નો ગઢ છે રાક્કા શહેર છે એનું કેપિટલ કે કેટલાય વિસ્તારો જે ઈરાકના આઈએસઆઈએસ પચાવી પાડ્યા છે જયારે જવાબદારી લેતું હોય તો યુનાઇટેડ નેશન્સે સક્રિય બનવું પડશે આગામી દિવસોમાં નહીતર આપણે વધારે આવા એટેક્સ જોઈશું યુએન પાસે પોતાની સેના છે અને આપ જાણો છો કે યુએનની સેનામાં સૌથી વધારે યોગદાન ભારતીયોનું હોય છે ભારતના સૌથી વધારે સૈનિકો વર્ષોથી એમાં સેવા બજાવે છે અને જુદા જુદા દેશોમાં શહીદી પણ વહોરે છે તો યુનાઇટેડ નેશને સક્રિય થઈ અને આતંકવાદ વાળા વિસ્તારોમાં પોતાની સેના ઉતારી અને કંટ્રોલમાં લેવું પડશે નહીતર આવી રીતે વિશ્વના જુદા જુદા દેશોમાં આપણે આતંકવાદી ઘટનાઓ જોવા મળશે એવું બને જી ચોક્કસથી હવે સવાલ એ પણ છે કે આઈએસએ બેલ્જિયમને નિશાને કેમ બનાવ્યું ઉપેન્દ્રજી તમે બહુ સારો સવાલ પૂછ્યો બેલ્જિયમ જે છે આખા યુરોપનું એક આર્થિક જેને કહેવાય ને કે એક સોર્ટ ઓફ મહાસત્તા જેવું છે કે ત્યાં આગળ જેમ કે દામજીભાઈ કહ્યું એમ ત્યાં આગળ રફ ડાયમંડનું આખું હબ ઊભું થયું છે વત્તા યુરોપના અને અમેરિકાના મોટા મોટા ડાયમંડ ડીલર્સ પણ બ્રુસેલ્સમાં જ ત્યાં આગળ એ લોકોની મોટી મોટી શોપ ખુલેલી છે એટલે એક આર્થિક દ્રષ્ટિએ એનું મહત્વ બીજું રાજકીય દ્રષ્ટિએ એનું બહુ જ મોટું સિગ્નિફિકન્સ છે કારણ કે યુરોપિયન કમિશનની એ ત્યાં આગળ કેપિટલ ગણીએ ત્યાં આગળ છે અને આ બે જે મહત્વના પણ ત્રીજું જે મેં કહ્યું કે આ બેલ્જિયમ એટલો બહુ નાનો દેશ છે અને બેલ્જિયમમાં બહુ વધારે પડતા શરણાર્થી જે મોકલવામાં આવ્યા એમાં બહુ આસાનીથી ઉગ્રવાદીઓનો જેમ આચાર્યજીએ કહ્યું એ લોકોને મોકલી દેવામાં આવ્યા અને એ ઉગ્રવાદીઓએ ત્યાં આગળ મોટું હબ બનાવીને ત્યાં ઉગ્રવાદી સેના ઉભી કરી છે અને યુરોપને હજુ પણ ખતરું છે હજુ પણ યુરોપમાં ઉગ્રવાદી હુમલા થશે જેમ કે ભારતમાં મેં કહ્યું કે ઉગ્રવાદી હુમલા થવાના જ છે થતા રહેશે અને એ વાતને તો ચોક્કસથી હવે આપણે આશા એ જ રાખવાની રહે છે કે આ હુમલાઓથી કેવી રીતે બચવું સુરક્ષા એજન્સીઓએ શું કરવું જોઈએ આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો વાત આજે આપણે કરીએ બેલ્જિયમના બ્રસેલ્સ એરપોર્ટ ખાતે થયેલા બ્લાસ્ટની અને આ તમામ ચર્ચા બાદ એક જ તર્ક બહાર આવી રહ્યો છે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાની જરૂર છે તો બિગ ડિબેટમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર